નમસ્તે, યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 દ્વિતીય સત્ર, એમાં આપણે ચોથું યુનિટ જોઈએ, ટેલ મી વાય. શરૂઆત છે એક્ટિવિટી નંબર 1. મારી પાસે ટેક્સ્ટબુક છે, તમે પણ સાથે ટેક્સ્ટબુક લઈને બેસજો, જેથી ચિત્ર પણ આપેલું છે જેને જોઈને આપણે આન્સર આપી શકીએ. ક્વેશ્ચન આન્સર છે અને એ ક્વેશ્ચન આન્સર ચિત્ર જોઈને આપવાનું છે. પહેલું ચિત્ર વૃક્ષનું, કે જેમાં એ સ્માઇલ આપે છે એટલે કે ખુશ છે. શા માટે ખુશ છે? કારણ કે બાળકો એની આસપાસ રમી રહ્યા છે. સવાલ જોઈએ, વાય ઇઝ ઇટ હેપી? વાય એટલે શા માટે, ઇઝ એટલે છે, ઇટ એટલે તે, હેપી એટલે કે ખુશ. શા માટે તે ખુશ છે? તો ત્રણ ઓપ્શન આપેલા છે. એ, બીકોઝ ઇટ ઇઝ રેનિંગ. વરસાદ દેખાય છે તમને કે ચિત્રમાં? તો આન્સર આવશે નહીં. સેકન્ડ બી ઓપ્શન, ઇટ હેઝ નો લીવ્સ, તેને પાંદડાઓ નથી. પાંદડાઓ ન હોય તો લીલું કરેલું હોય નહીં, તો બી ઓપ્શન પણ નહીં આવે. વધ્યો છે લોસી જોયા વગર? હા, પણ જોઈ લઈએ આપણે ગુજરાતી. બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ. બીકોઝ, કારણ કે ચિલ્ડ્રન, બાળકો, આર પ્લેઇંગ, રમી રહ્યા છે, અરાઉન્ડ ની આસપાસ, કોની આસપાસ, ઇટ એટલે કે તેની, વૃક્ષની આસપાસ બાળકો રમી રહ્યા છે, એટલા માટે તે હેપી છે, ખુશ છે. હવે વાય માટે પ્રશ્ન, વાયથી પ્રશ્ન કરેલો છે, તો આપણે થોડુંક ગ્રામર જોઈ લઈએ કે વાય માટેની વાક્યરચના શું છે, કઈ રીતે વાયથી જવાબ લખાય. વાય એટલે શા માટે થાય, ગુજરાતીમાં શા માટે, અથવા તો કેમ, જેનો ઉપયોગ કારણ જાણવા થાય. કોઈ પણ કારણ જાણવું હોય ત્યારે, કે ખુશ છે તો શા માટે, દુઃખી છે તો શા માટે, એ રમે છે શા માટે, ભણે છે તો શા માટે, એનું કારણ જાણવું હોય ત્યારે વાયથી પ્રશ્ન પૂછાય. હવે વાયથી પ્રશ્ન પૂછવો હોય તો વાય માટેની વાક્યરચના આ રીતે છે. વાય પ્લસ ટુ બીનું રૂપ, એટલે કે હેલ્પિંગ વર્ડ, જેને બીજા શબ્દોમાં હેલ્પિંગ વર્ડ પણ કહી શકાય. હેલ્પિંગ વર્ડ. એના પછી કર્તા, ક્રિયાપદ અથવા એડજેક્ટિવ, અથવા તો પૂછવા માટેનો કારણદર્શક શબ્દ. એના પછી કર્મ, હોય તો લખવાનું, નહીં તો નહીં, અન્ય શબ્દ પણ આવે, અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાય માટેની વાક્યરચના. હવે જવાબ આપવો હોય, આ તો ક્વેશ્ચન કરવા માટે, અને આ પણ ક્યારે વપરાય, જ્યારે તમારે કોઈને કારણ પૂછવું હોય ત્યારે. હવે આન્સર આપવો હોય ત્યારે વાયમાંથી શરૂઆત થાય, અહીંયાથી શરૂઆત થાય. કરતા આવે પહેલાં, કરતા પછી આ વચ્ચે તમારે ટુ બીનું રૂપ મૂકવાનું છે, પ્લસ ટુ બીનું રૂપ. સવાલમાં જો ટુ બીનું રૂપ આપેલું હોય તો જ મૂકવાનું, ન આપેલું હોય તો નહીં મૂકવાનું. પરંતુ સાદા વર્તમાનકાળ અને સાદા ભૂતકાળ, આ બે કાળ એવા છે કે જેમાં ટુ બીનું રૂપ આવતું નથી. શેમાં? સાદા વાક્યમાં. આન્સર તો સાદા વાક્યમાં જ હોય ને, ક્યારે કોઈ ક્વેશ્ચન ટેગમાં. પ્લસ ક્રિયાપદ, જેવું રૂપ આપેલું હોય એવું રૂપ મૂકવાનું. એટલે હું માત્ર ખાલી ક્રિયાપદ લખું છું, કેવું એ મેં નથી કીધું કે મૂળ રૂપ, આઈએનજી વાળું, ઈડી વાળું, કે પછી V3 વાળું, ભૂતકૃદનનું રૂપ. એના પછી કર્મ હોય તો મૂકવાનું, નહીં તો અહીંયા સીધું શું મૂકી દેવાનું, આખું કારણ, કારણદર્શક શબ્દ, એટલે કે બીકોઝ વાળું વાક્ય. બીકોઝથી શરૂઆત થાય. તો આ રીતે વાક્યરચના વાયની પ્રશ્ન પૂછવા માટે આ વાક્યરચનાનો ઉપયોગ થાય, અને જે પ્રશ્ન પૂછ્યો હોય એનો જવાબ દેવા માટે બીજી વાક્યરચનાનો ઉપયોગ થાય છે. આ બેને સમજવી હોય તો હું તમને અહીંયા પહેલું સમજાવી શકું. વાય ઇઝ ઇટ હેપી? હેપી એટલે ખુશ, અને અહીંયા ઇટ ઇઝ ઇક્વલ ટુ ધ ટ્રી,
ઈંટમાં વૃક્ષની વાત કરેલી છે. આ થયો સવાલ વાક્ય રચના પ્રમાણે. સૌથી પહેલાં વાય, તો વાય છે. એના પછી ઇઝ, તો એ ટુ બીનું રૂપ છે. એના પછી ઈટ, તો એ કરતા કહેવાય. એના પછી ક્રિયાપદ હેપી, ખુશ રહેવું અથવા ખુશ થવું. તો ક્રિયાપદ. કર્મ નથી આપેલું, જરૂરી નથી કે કર્મ આપવું જ પડે. કર્મ નથી તો સીધો પ્રશ્નાર્થ ચિહ્ન. હવે જવાબ આપતી વખતે પહેલાં કરતા લખું હું. અહીંયા ઈટ પણ લખી શકું અથવા તો ધટ્રી પણ લખી શકું, કારણ કે અહીંયા ઈટમાં કોની વાત થાય છે? ધટ્રીની. જ્યારે ન ખબર હોય ત્યારે તમે ઈટ લખી શકો, અથવા તો ખબર હોય તો પણ તમે ઈટ લખી શકો. હું અહીંયા લખીશ ધ ટ્રી. ધ ટ્રી ઇઝ ટુ બીનું રૂપ. એના પછી ક્રિયાપદ તરીકે હું લઉં હેપી. ધ ટ્રી ઇઝ હેપી બીકોઝ, કારણદર્શક શબ્દ બીકોઝ. ફરીથી આની આ જ વાક્ય રચના. ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ. અરાઉન્ડ ઇટ જે વાક્ય રચના આપણે બીકોઝ પહેલાં હતી, સેમ એ જ વાક્ય રચના આપણે બીકોઝ પછી યુઝ કરવાની છે. ચિલ્ડ્રન કરતા, ધટ્રી કરતા, ઇઝ ટુ બીનું રૂપ, આર ટુ બીનું રૂપ, હેપી ક્રિયાપદ, પ્લેઇંગ ક્રિયાપદ. આમાં કરતા કર્મ આપેલું નથી એટલે નથી. અહીંયા અરાઉન્ડ ઇટ આપેલું છે અન્ય શબ્દ તરીકે, એટલા માટે મેં લખ્યું. બીજા સવાલ પર જઈએ. વાય ઇઝ ઇટ સેટ? ચિત્રમાં વૃક્ષ રડતું દેખાય છે થોડું થોડું, તો ઉદાસ છે. અને એક ભાઈ છે મોટી મોટી દાઢીવાળા, જેના હાથમાં એક્સ છે એટલે કે કુહાડી, તો એ ઉદાસ છે કારણ કે એને કાપી રહ્યો છે. જોઈએ ઓપ્શન. બીકોઝ પીપલ વોન્ટ ટુ વોટર ઇટ. બીકોઝ પીપલ, લોકો, વોન્ટ ઈચ્છે છે ટુ વોટર ઇટ એટલે કે પાણી પાવ, કારણ કે લોકો ઈચ્છે છે કે તેને પાણી પીવડાવે. લોકો એટલે આપણે ઈચ્છીએ છીએ કે આપણે એને પાણી નાખીએ, તો એટલા માટે એ ક્યારે સેટ થાય? કારણ કે એને પાણી જોઈએ એટલે એ ઉદાસ થવાનું નથી. બીજો ઓપ્શન, બીકોઝ સમ પીપલ વોન્ટ ટુ કટ ઇટ. કારણ કે થોડા લોકો વોન્ટ ઈચ્છે છે ટુ કટ, કાપવાનું. ઇટ એટલે કે તેને. થોડા વૃક્ષો મને કાપવા ઈચ્છે છે અથવા તેને, તો કાપવા ઈચ્છે તો કદાચ સેડ હોઈ શકે. પરંતુ આપણે પહેલાં ઓપ્શન સી પણ જોઈ લઈએ, કદાચ એના કરતાં કંઈક નવું આપેલું હોય. બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ, બાળકોને જો એ ગમતું હોય વૃક્ષ તો એ ક્યારેય ઉદાસ થવાનું નથી. તો અહીંયા આન્સર તરીકે આવશે બી, કારણ કે લોકો એને કાપે છે. સવાલ નંબર 3, વાય ઇઝ ઇટ એંગ્રી? શા માટે તે ગુસ્સામાં છે? વૃક્ષમાં ગુસ્સો તો નથી દેખાતો, ઉદાસ દેખાય છે. હા, ઉદાસ બેઠું હોય એવું દેખાય છે, ગુસ્સાનું તો ક્યાંય નામું નિશાન નથી. પણ ચાલો આપણે ધારી લઈએ કે વૃક્ષ ગુસ્સો કરે છે. શા માટે? એક બાળક છે કે જેના હાથમાં કંઈક બોલ જેવું છે અથવા પથ્થર જેવું છે, પથ્થર જેવું છે અને એની તરફ ફેંકી રહ્યો છે. ઓપ્શન જોઈએ. એ બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ, બાળકોને જો એ ગમતું હોય તો એ ક્યારે ગુસ્સે થાય નહીં. બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન એટ ઇટ, કારણ કે બાળકો થ્રો ફેંકે છે સ્ટોન્સ, પથ્થરો, ઇટ એટલે કે તેના પર. બાળકો તેના તરફ પથ્થરો ફેંકતું હોય તો કદાચ ગુસ્સામાં થાય. તમારી તરફ કોઈ પથ્થર ફેંકે અથવા ચાળા કરે તો તમને કેમ ગુસ્સો આવે? એવી રીતે વૃક્ષ તરફ પથ્થરો ફેંકે છે. પણ તો પણ આપણે ઓપ્શન સી જોઈએ. સીમાં કંઈક નવું આપેલું હોય. બીકોઝ ઇટ હેઝ નો લીવ્સ, તેને પાંદડાઓ નથી. પાંદડાઓ નથી એવું ચિત્ર તો દેખાતું નથી, એટલા માટે અહીંયા ઓપ્શન બી આવશે, કારણ કે બાળકો તેના તરફ પથ્થરો ફેંકે છે.